ગોંડલ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્રના સૌથી મોટા આ યાર્ડમાં ચાઇનાનું લસણ આવતા મચી ગયો છે હડકંપ. ભારતમાં ચાઇનાના લસણ પર છે પ્રતિબંધ, તેમ છતાં 3 દિવસ પહેલા 600 કિલો જેટલું લસણ લવાયું, જેના વિરોધમાં ગઈકાલે ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ન માત્ર ગોંડલ માર્કેટ યાર્ડ બલકે રાજકોટ અને જેતપુર માર્કેટ યાર્ડમાં પણ આવતીકાલે લસણની હરાજી બંધ રહેશે. ચાઇનાનું લસણ લવાતા વેપારીઓમાં રોષ ફેલાયો છે. ગોંડલ યાર્ડમાં દરરોજ 4-5 હજાર કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ રહેશે. ઉપલેટાનો અશફાક નામનો સ્થક્ષ મુંબઈથી ચાઇનીઝ લસણ લઈ આવ્યાનું ખુલ્યું છે. ગોંડલના અમૂલ એન્ટરપ્રાઇઝના વેપારી પ્રફુલભાઈ ચનિયારા આ મામલે ફરિયાદી બન્યા છે અને અશફાક સામે ગુનો દાખલ કરાવ્યો છે. મહીસાગરના સંતરામપુર તાલુકાનું ગોઠીપ ગામનું તળાવ ઓવરફ્લો. તળાવ ઓવરફ્લો થતાં ઝાલોદ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા. ઘટનાની જાણ થતાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અધિકારીઓ સાથે સ્થળ પર દોડી આવ્યા. બાદમાં જેસીબીની મદદથી પાળો બનાવી માર્ગ ઉપર વહી જતું પાણી અટકાવ્યું. આ તરફ કચ્છમાં વરસાદ તો રોકાયો, પરંતુ ઉપરવાસમાં પાણીની આવક. અબડાસા તાલુકાના કેરવાટ ગામનો કોસા ડેમ તૂટી ગયો. ડેમ તૂટતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. અંદાજે 5 ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે પશુપાલકો અને ખેડૂતો પરેશાન. ગ્રામજનોએ માંગ કરી કે તાત્કાલિક ડેમનું સમારકામ કરવામાં આવે.